ચાર અર્બન શહેરો સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ, આ ચારેય શહેરોમાં હિસાબ દો જવાબ દો જનસંપર્ક પરિવર્તન યાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને એની શરૂઆત આજે સુરત ખાતેથી શરૂ થાય છે. સુરતમાં આ યાત્રા 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ 10 દિવસ સુધી આ યાત્રા સુરતના જુદા જુદા 12 વિધાનસભા વિસ્તાર અને મોટાભાગના કોર્પોરેશનના વિસ્તારને આવરી લઈને આ જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું છે, યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ યાત્રા દરમિયાન રોજે 2 થી 3 જાહેર સભાઓ એ વિસ્તારમાં યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન લોકસંપર્ક મારફતે પ્રદેશ કક્ષાએ ગુજરાતમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારો, આ સરકારે ગુજરાતને પ્રજાને આપેલા વચનો જે પાળ્યા નથી એની માહિતી, રાજ્ય સરકારના 10-12 વર્ષના વહીવટ દરમિયાન ગુજરાતની તિજોરી ઉપર 1,37,000 કરોડનું કરેલું દેવું, આ રાજ્યમાં જન્મતું બાળક 23,000 રૂપિયાના દેવા સાથે જન્મે છે, કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ખાડે ગયું છે, ચોરી લૂંટફાટ મારામારી બળાત્કાર આપઘાત આત્મહત્યા, બહેનોના ભરબપોરે અછોડા લૂંટાય, રોજ શહેરોમાં બાળકો ગુમ થાય, આ બધી જ માહિતી સાથે ની પત્રિકા એ લોકો સુધી પહોંચાડવાનું કામ આ યાત્રા મારફતે કરવામાં આવશે. એ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના જે લોકલ પ્રશ્નો છે, સુરત કોર્પોરેશન સાથેના પ્રશ્નો છે, સુરતના પોલીસ ખાતાના જે પ્રશ્નો છે, સુરત શહેરમાં શિક્ષણના જે પ્રશ્નો છે, સુરત શહેરમાં જે આરોગ્યના પ્રશ્નો છે, આ બધા જ મહત્વના પ્રશ્નો પત્રિકા મારફતે આ લોકસંપર્ક યાત્રા મારફતે સુરત શહેરના લોકો પાસે પહોંચાડવાનો અભિગમ આ યાત્રામાં કોંગ્રેસ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. 27મી તારીખથી 5મી માર્ચ સુધી અમદાવાદ શહેરમાં 8 દિવસ આ યાત્રા નીકળવાની છે. એ પણ અમદાવાદ શહેરના 16 વિધાનસભા વિસ્તારને 8 દિવસ દરમિયાન આ યાત્રા મારફતે સંપર્ક કરવામાં આવશે અને ત્યાં આગળ 24 જેટલી જાહેર સભાઓ એ 8 દિવસ દરમિયાન યોજવામાં આવેલી છે. વડોદરા અને રાજકોટ આ બંને શહેરોમાં 1 માર્ચથી યાત્રા શરૂ થશે અને 5મી માર્ચ સુધી યાત્રા ચાલશે. 5 દિવસ યાત્રા દરમિયાન સુરત શહેરના અને વડોદરા શહેરના વિધાનસભા એરિયામાં ફરશે અને ત્યાં પણ પ્રદેશ કક્ષાની જે પત્રિકાઓ છે અને લોકલ શહેરોની જે પત્રિકાઓ છે એ પત્રિકાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ થશે અને રોજ જે સાધના 2 કે 3 જાહેર સભાઓ વિસ્તારમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ચારેય શહેરોમાં આ યાત્રામાં પ્રદેશના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા, અમારા રાજ્યકક્ષાના મંત્રી તુષારભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિભાઈ અમીન, જગદીશભાઈ ઠાકોર, લોકસભાના સભ્ય કુંવરજી બાવળિયા અને બીજા પ્રદેશના આગેવાન, તેમજ છેલ્લા 3 દિવસ 3 માર્ચ 4 માર્ચ અને 5 માર્ચ આ 3 દિવસ દરમિયાન અમારા એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાતના ઓબ્ઝર્વર મોહન પ્રકાશજી એ 3 દિવસ એ આ યાત્રા દરમિયાન આવવાના છે. એમાં 1 દિવસ વડોદરા, 1 દિવસ રાજકોટ અને 5મી તારીખે છેલ્લે સુરત જ્યારે સમાપન થવાનું છે ત્યારે મોહન પ્રકાશજી, અર્જુન મોઢવાડિયા અને ખૂબ જ મોટી સંખ્યામાં એ દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર સભાનું આયોજન કરવાનું પણ સુરતમાં નક્કી કરેલું છે. આ યાત્રા કાઢવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારોમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ હોવા છતાં, કોર્પોરેશનનો વહીવટ એ ભારતીય જનતા પાર્ટી પાસે હોવા છતાં લોકોને જે હાલાકી પડી રહી છે, કોર્પોરેશનના પ્રશ્નોમાં પીવાના પાણીનો પ્રશ્ન હોય, રોજબરોજના પ્રશ્નોમાં રસ્તા સફાઈ દીવાબત્તીના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, તેમજ
શિક્ષણના પ્રશ્નો હોય. આજે આ રાજ્ય સરકારમાં સેલ્ફ ફાઇનાન્સના નામે શિક્ષણનું વેપારીકરણ કરવામાં આવ્યું છે. લાખો રૂપિયાના ડોનેશનો લેવામાં આવે છે. કોંગ્રેસના શાસનમાં મહિલાઓને શિક્ષણ મફત આપવામાં આવતું હતું. શાળાઓમાં અભ્યાસ કરવા જતા બાળકોને મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા આપવામાં આવતી હતી. આ બધી યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બંધ થઈ છે. ગ્રાન્ટેબલ નવી કોલેજોને મંજૂરી આપવામાં નથી આવતી, ગ્રાન્ટેબલ નવી સ્કૂલોને મંજૂરી આપવામાં નથી આવતી, અને સેલ્ફ ફાઇનાન્સના નામે લાખો રૂપિયાની જે શિક્ષણમાં લૂંટ ચલાવી દેવામાં આવે છે એની સામે એક અવાજ ઊભો કરવા માટે અને લોકોને એક મેસેજ આપવા માટે અને લોકોને જાગૃત કરવા માટે આ યાત્રાનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ